Hey guys, welcome back to our channel Puravrachi. અને ગાઈઝ હવે તમે વિચારતા હશો કે અમે સ્કૂલ ડ્રેસમાં કેમ છે. તો ગાઈઝ બેસિકલી આજે હતી અમારી ફર્સ્ટ એક્ઝામ એન્ડ ગાઈઝ લિટરલી એટલે સારી તો ગઈ, બટ ધ થિંગ ઇઝ કે અમે બહુ જ પ્રિપેરેશન કરી હતી એન્ડ મને તો બહુ જ ઊંઘ આવે છે, કારણ કે યુ નો એક્ઝામમાં કેવું હોય કે પહેલા દિવસે એકચ્યુઅલીમાં ગાઈઝ અમે કાલે બહુ પ્રિપેરેશન કરતી, લેટ નાઈટ સુધી પ્રિપેરેશન કરતા જ ગયા, એટલે અત્યારે સ્ટીલ મને ઊંઘ આવે છે અને બહુ જ થાકી ગયા છે. હા, બહુ જ થાકી ગયા છે એન્ડ લાઈક એક્ઝામ તો નો ડાઉટ બહુ જ મસ્ત ગઈ. હવે થોડા થોડા જે હોય ક્વેશ્ચન જે બહુ એટલા બધા બી ના સારા કહેવાય, જે ના આવડતા હોય, એટલે લાઈક ના આવડતા મીન્સ થોડું થોડું આમ કન્ફ્યુઝન હોય, એ બધા તમે એક્સપિરિયન્સ કરેલું જ છે ગાઈઝ. અને બેસિકલી અત્યારે હાફ જેટલી બી સ્કૂલ્સ છે અમે જ્યાં રહીએ છીએ ત્યાં એ લોકોની એક્ઝામ પતી ગઈ, આજે જ પતી એન્ડ અમારી આજે જ સ્ટાર્ટ થઈ એન્ડ 18 એપ્રિલ સુધી ચાલુ રહેશે અમારી એક્ઝામ, વિચ ઇઝ સો નોટ ગુડ. એન્ડ ગાઈઝ મને તમને એક વસ્તુ દેખાડવું છે કે ગાઈઝ બેસિકલી પૂર્વા છે ને કાલે અહીંયા અમે બેડરૂમમાં છે, તો કાલે પૂર્વા બેડરૂમમાં બેઠા બેઠા પ્રિપેરેશન કરતી હતી, તો પ્રિપેરેશન કરવામાં એણે આજે ટેડી, તમે યાદ હશે તમને ટેડી અમને અમારા પપ્પાએ આપ્યું હતું, સો આ ટેડીનું છે ને અહીંયા બો લાગેલો હતો, એ તો તોડી રાખ્યો અને આ દિલ, અને આ જે દિલ હતું ને એ છે ને આમ નહીં ને આમ લાગતું હતું, તો એને આખું આમ કરી દીધું અને અહીંયા જો તમે ફાડી ફાટેલું જે દેખાય છે ને એ પણ પૂરે ફાડી દીધું. તો ધીસ ઇઝ ધ સાઈડ ઇફેક્ટ ઓફ સ્ટડીઝ ઓર અ પૂર્વા. યસ એન્ડ ગાઈઝ બેસિકલી આજે ઇંગ્લિશ ગ્રામરની એક્ઝામ હતી અને ફર્સ્ટ અમારી ઇંગ્લિશ ગ્રામર જ હોય છે એન્ડ લાસ્ટ અમારી ગુજરાતી હોય છે, સો અને એના વચ્ચે તો યુ નો ચાલુ રહેતી હોય બધી એક્ઝામો બેસિકલી. અમારે ટોટલી 10 સબ્જેક્ટ છે, 10. યસ, 10 સબ્જેક્ટ્સ છે એન્ડ ધ થિંગ ઇઝ ગાઈઝ કે આ વખતે બહુ જ રજો આવે છે એક્ઝામમાં. લાઈક અમારી એક કેમિસ્ટ્રીની એટલે મંડે અમારી મેથ્સની એક્ઝામ છે, પછી ટ્યુઝડે રજા અને પછી વેનસડે જવાનું. એટલે જેમ કે 3 દિવસની રજા આવે, 2 દિવસની રજા આવે, 1 દિવસની રજા આવે, એટલે લાઈક રજાઓ તો આવે જ છે એક્ઝામમાં. અને ગાઈઝ તમે લોકો કહેજો તમને રજાઓ ગમે છે એક્ઝામમાં કે નહીં, બટ અમને એટલી નહીં ગમતી. એક વાત કહું ગાઈઝ, એક્ઝામ વખતે રજાઓ આવી જ ના જોઈએ. કેમ? કારણ કે જે ગ્રીપ હોય ને આપણી ભણવાની કે હા ઘરે જઈને આટલું કરવાનું જ છે નહીતર નહીં ચાલે, બસ એ વાળી જે ગ્રીપ છે ને તરત તૂટી જાય હતી કે કાલ રજા જ છે ને સુઈ જવાનું, કાલે કરશું, એ વસ્તુમાં મજા ના આવે જો હું તો કહું ને તો. બટ મારી જે ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ જે છે એ રાવલ માહી, એને બેસિકલી કેવું છે કે એક્ઝામ વખતે રજાઓ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સો હોય ને અમુક લોકો જે લાઈક ટોપર દિમાગથી પેદા થયા હોય તો એ લોકો આવું વિચારે, બટ ધ થિંગ ઇઝ ગાઈઝ એક્ઝામો પણ ના આવી જોઈએ એન્ડ રજાઓ પણ આવી જોઈએ. પણ એક્ઝામો આવે છે નો ડાઉટ, મજા તો આવે એક્ઝામ આપવામાં, કારણ કે વહેલા છૂટી જઈએ સ્કૂલથી પછી વાતો કરવા મળે. અને અત્યારે વાગી રહ્યા છે, વેઇટ, યસ અત્યારે વાગી રહ્યા છે ઓલમોસ્ટ 11 o'clock, મીન્સ 10:45 થાય છે. એન્ડ ગાઈઝ મને એવું લાગે છે કે હું જ વધારે ચપડચપડ કરું છું, હવે પૂર્વા કંઈક બોલશે, કારણ કે પછી અમુક લોકો એવું કહે છે કે તમે બોલવા નથી દેતા પૂર્વાબેન. સો ગાઈઝ આજે એક્ઝામમાં તો બહુ જ મજા આવી, હું એવું કહેવા માંગુ છું કે એક્ઝામમાં મજા તો આવી બટ એટલી નહીં કે લાઈક થોડું લાઈક ટફ હતું આજનું મારી માટે, કોઝ એક સ્ટોરી હતી એ થોડી ટફ પડી. હા, સ્ટોરી હતી એન્ડ સ્ટોરીમાં કંઈક કાઇન્ડનેસ ઓલવેઝ પેઝ કરીને કોઈ થીમમાં લખવાનું હતું, એટલે એનો મતલબ છે કે કાઇન્ડનેસ હંમેશા આપણને સપોર્ટ કરે ઇન ફ્યુચર, જો આપણે કંઈક સારું કામ કર્યું હોય તો એનું પરિણામ આગળ જઈને મળે આપણને. સો એ સ્ટોરી લખવાની હતી, લેટર રાઇટિંગ હતું એન્ડ અત્યારે મમ્મા ચીકુનું જ્યુસ બનાવીને આવ્યા છે. શેક જ કહેવાય, શેક કે જ્યુસ કહેવાય, શેક શેક. સો ચીયર્સ ગાઈઝ, ચીયર્સ ટુ એક્ઝામ, ચીયર્સ ટુ ઇંગ્લિશ 1, ચીયર્સ ટુ ગ્રામર. મસ્ત છે, ડિલિશિયસ. જોયો ગાઈઝ, પૂરા બોલતી હતી ને ત્યારે જ કંઈક ફૂડ લઈએ તો કંઈક આમ ખાવાની વસ્તુ આવી ગઈ એન્ડ પૂરવા યુ નો
યસ ગાઈઝ, સો આજે બધાએ મસ્ત રીતે પેપર લખ્યું, પણ આજે બધી લાઈક છોકરીઓએ લાઈક પોની વાળેલી હતી, એટલે સારું થયું કે જે મેમે કીધું હતું કે લાઈક ડિસ્પેન્સલમાં હું તમને લોકોને બધાને પકડીશ, બટ એ મેમ હતા ને એટલે થેન્ક ગોડ બચી ગયા અમે બધી બધા. બટ હવેથી અમે મંડેથી 2 પ્લેટ્સ કદાચ ફાઇનલ. એકચ્યુઅલીમાં જે મેમ જે ચેક કરવાના હતા એ મેમ નહોતા, એટલે ઇટ ઇઝ લક ફોર અસ. એન્ડ ધ થિંગ ઇઝ ગાઈઝ, મારી ફર્સ્ટ બેન્ચ છે એક્ઝામ વખતે, અને મારી સેકન્ડ એના પાછળ હતી પ્રાચીના. હા, અને જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એ છેક ગામના છેડે છે, અને મારી બેસ્ટ ફ્રેન્ડ તો મહારાજ પાછળ છે, એટલે સારું છે ગાઈઝ. લાઈક બેડ લક તો પ્રાચી જોડે જ છે, કહું ને તો. ના ના, એન્ડ બેસિકલી આજે એક્ઝામ મજા આવી. અને ગાઈઝ, જે અત્યારે બેસિકલી અમારી એક્ઝામ ચાલે છે, તો જે વ્લોગ્સ છે એ થોડું યુ નો આવશે 2-3 દિવસ પછી, થોડા થોડા દિવસો પછી આવતા રહેશે, કારણ કે ગાઈઝ એક્ઝામ છે, પ્રિપેર કરવું પડશે. યસ, જો નહીં કરીએ તો ફેલ થઈ જશું. અને આ ફાઇનલ એક્ઝામ છે, હા, પછી 8th માં નહીં જઈ શકીએ. એન્ડ મને કંઈક બીજી વાત કહેવી હતી અને હું ભૂલી ગઈ છું. હા, તો જે વ્લોગ્સ છે એ 2-3 દિવસોમાં લાઈક થોડી ગેપ રહીને વ્લોગ્સ આવશે, તો અમને કોઓપરેટ કરજો ગાઈઝ, કારણ કે આ જે ફેમિલી છે એટલે જ હું તમને કહું છું, આપણે લોકો ફેમિલી છે એક એટલે. સો ધ થિંગ ઇઝ કે એક્ઝામ એક એવો ટોપિક છે જેના બારેમાં લોકો વાતો પણ કરે છે ને નહીં પણ કરતા. જે બેક બેન્ચર્સ છે એ લોકોને તો બિલકુલ નહીં ગમતી એક્ઝામો, જે ફ્રન્ટ બેન્ચર્સ એટલે ટોપર્સ જે છે એ લોકોની ફેવરિટ, લાઈક આખા વર્ષમાં જે ફેવરિટ પાર્ટ હોય ને એ એક્ઝામ છે. યસ, લાઈક હાઉ. એન્ડ ગાઈઝ, કહેજો કમેન્ટમાં કે એક્ઝામનું કોને નીકાળ્યું છે. હા, એવો કોણ માણસ છે જેને એક્ઝામ નીકાળી? એન્ડ ભણવાનું ચાલશે, ભણવાનું, એક્ઝામ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ, ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે, પણ એક્ઝામ કેમ? વર્ષમાં 4-5 તો એક્ઝામ લઈ લે આ લોકો, અને ભણાવે કે 4-5 મહિના બસ. અરે અરે, ના ગાઈઝ, મસ્તી કરીએ છે, જસ્ટ કિડિંગ ગાઈઝ. સો ગાઈઝ, અહીંયા આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ, કારણ કે ગાઈઝ આની પછી કઈ નહીં, અમે લુનો ખાશું અને પછી ભણવાનું ચાલુ કરશું, અને પછી સુઈ જશું, બપોરે સુઈ જશું, બહુ જ ઊંઘ આવી જાય, પછી પાછા સાંજે જાગશું એન્ડ ભણશું. અને ધ થિંગ ઇઝ કે મેથ્સ ની એક્ઝામ છે એટલે ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે. સો ગાઈઝ, તમને આ અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને એક્ઝામ્સ ગમે છે કે નહીં. અને 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 એવું બી કમેન્ટ કરજો કે તમે શું ટોપર્સ એટલે ફ્રન્ટ બેન્ચર્સ છો કે બેક બેન્ચર્સ છો? અમે બેક બેન્ચર્સ છે ફર્સ્ટ ઓફ ઓલ, એન્ડ અમે જેટલા બી અમારા ફ્રેન્ડ્સ છે બધા બેક બેન્ચર્સ છે, એટલે બેક બેન્ચરો ફ્રેન્ડ્સ બને તો તમને ખબર જ છે શું માહોલ હોય ક્લાસનો, ધૂમ મચાય. એન્ડ ગાઈઝ, જો તમે લોકો નવા હોવ તો જલ્દી સબસ્ક્રાઇબ કરો, કરી દો ડન, એન્ડ મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે.